બારડોલીની સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હેલ્થ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે યોજાયેલા હેલ્થ મેળામાં મોટી સંખ્યામાં લોકોએ તબીબી સુવિધાનો લાભ લીધો હતો, જ્યારે આ મેળામાં ડિજિટલ અને યુનિક હેલ્થ આઈ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભારત સરકાર અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ દરેક સંસદીય મતવિસ્તારોમાં આ તાલુકા કક્ષાએ આરોગ્ય મેળાઓનું આયોજન કરેલું છે। આ આરોગ્ય મેળાને બ્લોક આરોગ્ય મેળા એવું નામ આપવામાં આવેલું છે। આ આરોગ્ય મેળાનો મુખ્ય હેતુ જે છે તે જનસામાન્ય સરકારશ્રીની આરોગ્યલક્ષી યોજનાઓ વિશે જાણે, સમજે અને એનો મહત્તમ ઉપયોગ કરે એ છે। આ આરોગ્ય મેળાની અંદર માત્ર સારવાર, નિદાન અને તપાસ નહીં, પરંતુ ખાસ કરીને પ્રેરણાદાયી જીવન શૈલી અપનાવે, લોકો આયુષનો વધુમાં વધુ ઉપયોગ કરે, આયુષ સેવાઓ એ અલ્ટરનેટિવ મેડિસિન્સ તરીકે, ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન તરીકે ખૂબ જ ઉપયોગી ચિકિત્સા પદ્ધતિ છે, એના વિશે લોકો માહિતગાર થાય। આ આયુષ્યમાન ભારત અંતર્ગત હેલ્થ આઈડી, નવા જે ઇન્ડિવિજ્યુઅલ હેલ્થ આઈડી, ડિજિટલ હેલ્થ રેકોર્ડિંગ માટે સરકારશ્રીનો જે કાર્યક્રમ છે તેનું પણ અહીંયા નિદર્શન રાખવામાં આવેલું છે। તે ઉપરાંત આયુષ્યમાન ભારતના કાર્ડ પણ લોકોને અહીંયાથી આપવામાં આવશે, એનું વિતરણ કરવામાં આવશે, નવા કાર્ડ કાઢવામાં આવશે અને લોકો આ યોજનાથી માહિતગાર થાય, વધુમાં વધુ કાર્ડ નીકળે અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની આરોગ્ય સેવાઓ સચવાય, એ પણ આ કાર્યક્રમનો એક હેતુ છે। આજના દિવસે અહીં પોષણ વિશે, ટીબી નિર્મૂલન વિશે, એનિમિયા મુક્તિ વિશે પણ અલગ અલગ સ્ટોલ રાખવામાં આવેલા છે અને આ સ્ટોલની અંદર કેવી રીતે આ રોગોથી બચી શકાય એને માટેનું નિદર્શન કરવામાં આવેલું છે અને માર્ગદર્શન પણ આપવામાં આવનાર છે। આજના દિવસે કન્સલ્ટન્ટ તબીબો એટલે કે તજજ્ઞ તબીબો પણ ઉપલબ્ધ છે, એમની સેવાઓ પણ મળશે। સર્જન, ફિઝિશિયન, ગાયનેકોલોજીસ્ટ, પેડિયાટિશિયન, ENT સર્જન, ચામડીના રોગોના નિષ્ણાંત, ડેન્ટલ સર્જન જેવા અનેક તજજ્ઞો અહીંયા ઉપલબ્ધ છે અને આજે સવારે 9 વાગ્યાથી તે સાંજે 5 વાગ્યા સુધી આ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ સમાજના લોકો લઈ શકશે।